शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये प्रीति प्रभु मा सहजे करावे उपासनानि दृढता करावे सद्गुरु जीवनो करझालनारा वंदन तमोने गुरुजी अमारा वंदन तमोने गुरुजी अमारा घनश्याम महाराजनी जय श्री हरे कृष्ण महाराजनी जय श्री स्वामी नारायण भगवाननी जय जय स्वामीनारायण। आगळ भक्ति निधिनी कथा चालती थी परंतु मने एम लाग्यू के वचनामृतनी कथा करूँ तो सारू, तो अत्यारे मने लोहियाधामना आपड़ा जे महाराजे લોયામાં સુરા બાપાના દરબારમાં જે વચનામૃત નંદ સંતોને અને હરિભક્તને પાન કરાવ્યું છે, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી અને સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી જેમણે આ વચનામૃતનું સંપાદન કરેલું છે, મહારાજની જે પરાવાણી છે એનું આપણે થોડું રસપાન કરીએ। લોયાનું પહેલું વચનામૃત છે ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સંવાદ 1877ના કાર્તિકવદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાર પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પહેલા પેરેગ્રાફમાં મહારાજની મહારાજે શું શું વસ્ત્ર ધારણ કર્યા હતા, કયા દિવસે તેમની સામે કોણ કોણ બેઠું હતું એ દર્શાવવામાં આવે છે। સંવત 1877 કાર્તિકવદી દશમી એટલે 30 નવેમ્બર 1820ના દિવસે સાળ પ્રમાણે જોયું તો લોયા મધ્યે આ લોયા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ છે। આ ગામમાં સુરા ખાચર નામના મહાન નિષ્કામી કાઠી હરિભક્ત રહેતા હતા। અહીં મહારાજે અનેક વખત શાકોત્સવ ઉજવી ભક્તોને રાજી કર્યા છે। મહારાજે સુરાબાપુના દરબારમાં 18-18 વચનામૃત ઉદબોધેલા છે। આ પ્રસાદીની ભૂમિમાં ઊંચા મેડીની વાડીમાં પૂજ્યપાદ ગુરુજી જે લોયાધામનું મંદિરનું વિરાટ કાર્ય કરી રહ્યા છે।
શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં પરમહંસના મધ્ય ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સુરા ભક્ત, હવે તો પેલા આપણે સુરા ભક્ત, સુરા ભક્ત પાંચાળ પ્રદેશના રાણપુર નજીક લોયા ગામના કાઠી દરબાર હતા. એ સુરા બાપુ લોયા અને નાગડકા એ બે ગામના રાજા હતા. મહારાજ જ્યારે લોયા પધાર્યા ત્યારે સુરા બાપુ મહારાજના દર્શનથી મહારાજની મૂર્તિમાં એમનું ચિત્ત ચોંટી ગયું, અને મહારાજની મૂર્તિમાં ચિત્ત ચોંટી ગયું એટલે મહારાજના એમને મહારાજના આશ્રિત થયા, સત્સંગી થયા. સુરા બાપુ પોતે અત્યંત રમૂજી હતા, મહારાજ સાથે સખાભાવથી જોડાયેલા હતા. અને જ્યારે મહારાજે ભુજના સુંદરજી સુતાર એમનો ગરવા ઉતારવા જ્યારે 18 સાધુ કરેલા, એ 18 સાધુમાં એમાં સુરા બાપુનો પણ ઉલ્લેખ આવે છે. લોયામાં મહારાજે સુરા બાપુ અને એમના ધર્મપત્ની એમના ભાવથી વશ થઈને મહારાજને ભવ્ય શાકોત્સવ કરેલો, જે આજે ખૂબ સંપ્રદાયમાં લોયાનો શાકોત્સવ વખણાય છે. મહારાજ જ્યારે ઉદાસી ધારણ કરતા, મહારાજ ક્યારેક દુઃખી થઈ જતા, સહજ છે, મહારાજ ક્યારેક દુઃખી થઈ જતા કોકનું વર્તન જોઈને, કોકની ક્રિયા જોઈને, ઉપદ્રવ જોઈને. એ દુઃખી આપણા જીવના કલ્યાણને માટે થતા, ઉદાસ આપણા જીવના કલ્યાણને માટે થતા. ખરેખર તો ભગવાનને એવું કંઈ હોતું નથી, પરંતુ એક તો એક મનુષ્ય લીલા કરતા હોય છે. આગળ જતા બધું આવશે. મહારાજ જ્યારે ઉદાસ હતા ત્યારે સુરા ખાચર રમૂજ કરી મહારાજને હસાવતા ને મહારાજની ઉદાસી ટાળતા, બે જ એવા પાત્ર છે કે મહારાજ જ્યારે ઉદાસી ગ્રહણ કરતા ત્યારે મહારાજને હસાવતા. એક તો આપણા લોયાધામના સુરા બાપુ અને બીજા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી. સુરા બાપુના પરમહંસના ઉતારા મધ્ય ઢોલિયા ઉપર, ઢોલિયો એટલે એક પ્રકારનો રંગીન પાટી ભરેલો ખાટલો આવે, એ ઢોલિયા પર મહારાજ બિરાજમાન હતા. અને રૂનો ભરેલો ધોળો સુરવાળ, ઘણાને પ્રશ્ન હોય છે કે સુરવાળ કોને કહેવાય, છીટની ડગલી કોને કહેવાય, ઢોલિયો કોને કહેવાય. તો એટલા માટે હું છાણાવટ કરું છું કે ખબર પડે કે સુરવાળ કોને કહેવાય, છીટની ડગલી કોને કહેવાય, ધોળો ફેટો. સુરવાળ, સુરવાળ એટલે એક પ્રકારનો પાયજામો, આપણે કહીએ છીએ ને લેંઘો, ચોરણો કાઠિયાવાડી ભાષામાં, જે ઘૂંટીથી ઘૂંટણ છે એ ઘૂંટીથી ઢીંચણ સુધીનો સાંકળો અને ઉપરથી ખુલતો હોય છે. આજે પણ કાઠિયાવાડમાં એવા દરબારોને પહેરતા હોય છે સુરવાળ, જે ઘૂંટીથી ઢીંચણ સુધી સાંકળો અને ઉપરથી ખુલ્લો હોય છે, એ સુરવાળ મહારાજે રૂનો ભરેલો પહેર્યો હતો. અને ધોળી છીટની ડગલી, છીટની ડગલી એટલે કે અસ્તરવાળી બંડી. અત્યારે આપણે જોઈએ છીએ કે ગ્રહસ્થ લોકો બંડી અંદર પહેરતા હોય છે, તો એક પ્રકારની ડગલી કે અસ્તરવાળી બંડી. અસ્તર એટલે અંદરનું કાપડ, અને કાપડની અંદર સિવેલું લુગડું. છીટની ડગલી પહેરી તેને માથે ધોળો ફેટો બાંધ્યો હતો. ફેટો એક પ્રકાર મહારાજને ઘણીવાર ફેટો બાંધીએ છીએ ને, પૂજ્ય ધ્યાન સ્વામી ઘનશ્યામને ઘણીવાર ફેટો બાંધે છે. ફેટો એટલે એક પ્રકારની આટીદાર પાઘ હોય છે, તે ટૂંકાના, એ ટૂંકા પન્નાનો હોય છે, ક્યારેક લાંબા પન્નાનો હોય છે, પાતળા કાપડનો હોય છે. એ માથે પણ બાંધવામાં આવે છે અને કમરે પણ બાંધવામાં આવતો હોય છે. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના મુખારવિંદ, મુખ તો આપણને ખબર, અરવિંદ એટલે કમળ, જેમનું કમળ જેવું મુખ છે, કમળ જેવું જેમનું મુખ છે, એવા જે મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. દેશ દેશના એટલે ગુજરાતના વિવિધ વિવિધ પ્રાંતોમાંથી, ગુજરાતથી ઇતર રાજ્યોમાંથી મહારાજના દર્શન કરવા અને મહારાજની કથા વાર્તા સાંભળવા હરિભક્તો અને સંતો પધારતા હતા. દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, શંકર શબ્દનો શું અર્થ છે? પછી મુનિ બોલ્યા છે, સુખને કરે તે શંકરને કહીએ. મહારાજે પ્રશ્ન પૂછ્યો મુનિ પ્રત્યે કે શંકર જે દેવતા ઈશ્વર, એમનો શું અર્થ છે? આપણે કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં જે શંકર છે એ શંકરનો શબ્દનો શું અર્થ થાય છે? ત્યારે મુનિ બોલ્યા જે સુખને કરે તે શંકર કહીએ. પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે આજ પાછલી ચાર ઘડી રાત હતી તે સમયે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને 40 વર્ષની અવસ્થા હતી ને મોટી જબરી જટા હતી ને તે શિવજી ભેળે પાર્વતી હતા. તેણે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા. મહારાજ કહે, પછી મહારાજ કહે કે મહારાજ કહે છે અમને જ્યારે પાછલી ચાર ઘડી રાત હતી ત્યારે શિવજી સ્વપ્નમાં હતા. પાછલી ચાર ઘડી રાત એટલે સૂર્યોદય ઉદય થાય એ પહેલાંની આશરે 1.5 કલાક, એ 1.5 કલાક પહેલાંના સમયમાં મહારાજને સ્વપ્નમાં શિવજી આવ્યા હતા. એ પાછલી ચાર ઘડી રાત હતી તે સમયે સ્વપ્નમાં શિવજી આવ્યા હતા, શિવજીએ દર્શન દીધા. હવે શિવજી જ્યારે સૃષ્ટિના પ્રારંભે વિરાટ પુરુષના લલાટમાંથી શિવ પ્રગટ થયા હતા. એ લલાટમાંથી શિવ પ્રગટ થયા હતા. આમ તો તે ઈશ્વર છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના તેમની અંદર અનુપ્રવેશ કરવાથી એમનામાં સામર્થ્ય પ્રાપ્ત થયેલું હતું. શિવજી હંમેશા કૈલાસમાં રહે છે, આપણે માનસરોમાં ગયા હતા, આ બધા માનસરની યાત્રા કરીને કારણ શું? શિવજીને પ્રસન્ન કરવા. શિવજી હંમેશા, અને બીજું મહારાજે પણ માનસરોની યાત્રા કરી હતી, માનસરની વિચરણમાં ગયા હતા. શિવજી હંમેશા કૈલાસમાં પાર્વતી અને એમના પુત્ર જે ગણપતિ અને કાર્તિકેય એ સાથે કૈલાસમાં વસે છે. માં એ શિવજી ભગવાનનું એ સ્થાન છે રહેવાનું. ગોલોકમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્થાન છે, વૈકુંઠમાં શ્રી રામચંદ્રજી ભગવાનનું સ્થાન છે, કૈલાસમાં શિવજી અને પાર્વતી એમના પુત્ર ગણપતિ અને કાર્તિકેયનું સ્થાન છે, અને અક્ષરધામમાં જે સર્વથી ઉપર છે, સર્વોપરી છે, એવા જે ભગવાન સ્વામિનારાયણ અને એમના મુક્તો એમનું સ્થાન અક્ષરધામ છે. કાર્તિકેય સાથે વસે છે અને એ જગતનો પ્રલય છે. એમને ખાતું આપેલું છે ભગવાને, હું તો થોડુંક શોર્ટ ફોર્મમાં કહું છું, ડિટેલમાં નહીં જતો. એ શંકર ભગવાને જગતના પ્રલયનું ખાતું આપેલું છે અને એ દેવ તમોગુણ પ્રધાન દેવ છે. તે હંમેશા ધ્યાનમગ્ન રહેનાર છે, એટલા માટે તેમને મહાયોગી મહાતપસ્વી કહેવામાં આવે છે. કંઠમાં સર્પની માળા ધારણ કરે છે. એમના પ્રિય વાદ્યો શ્રીંગી ડમરો અને રણશિંગુ છે. એમના આયુધ ત્રિશૂળ પિનાક અને ધનુષ્ય છે. શિવજીનું વાહન નંદી છે અને શિવજી ભગવાન સ્વભાવે ભોળા, એમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. એમનો બહુ સ્વભાવ ભોળો અને દયાળુ છે. એટલે સહેજે આજે જોઈએ આપણે જગતમાં બહુધા શિવજીની, શિવ ભગવાનની આરાધના કરવામાં આવે છે. આજે તમે કાશીમાં જાઓ, ખૂબ શિવજી ભગવાનની આરાધના કરવામાં આવે છે. કારણ કે શિવજી ભગવાન સહેજે પ્રાર્થનાથી રાજી થઈ જાય છે. એ સહેજે પ્રાર્થના કરવાથી રાજી થઈ જાય છે એટલે તેમને આશુતોષ કહેવામાં આવે છે. એમના ભાલમાં ભ્રમરની વચ્ચે લોચન છે, ત્રીજું લોચન છે.
અને મહાદેવ તરીકે એ ઓળખાય છે. અને શિવજી ભગવાન હિન્દુ ધર્મના પ્રમુખ દેવતાઓમાં એક પ્રમુખ દેવ છે. અને સમગ્ર ભારતમાં આપણે જોઈએ, સમગ્ર ભારતમાં શિવજી ભગવાનના ઘણા મંદિરો છે અને એમાં 12 સ્વયંભૂ કે સ્વયંભૂ જ્યોતિર્લિંગ અતિશય શિવજી ભગવાનના પ્રસિદ્ધ છે. એટલે મેં પાછલી ચાર ઘડી રાત એટલે સૂર્યોદય ઉગતા પહેલા 1.5 કલાક પહેલા મહારાજને સ્વપ્ન આવ્યું હતું. એ સ્વપ્નમાં શિવજી ભગવાન સ્વપ્ન, એ શિવજી ભગવાન કેવા હતા એની પણ મેં તમને ડિટેલ કીધી. અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નંદીશ્વર ઉપર બેઠા હતા. નંદીશ્વર કીધું ને હમણાં, એ ભગવાનનું વાહન હતું. નંદીશ્વર શંકર ભગવાનના ગણનાયક છે અને શિવજીનું વાહન છે. એ નંદીશ્વર જ્યારે શિલાદ ઋષિને એવી ઈચ્છા હતી કે મારે યોનિથી અને મૃત્યુ રહિત પુત્રની ઈચ્છા છે, કે યોનિથી ન જન્મે અને મૃત્યુ રહિત એવો મારો પુત્રની ઈચ્છા છે. એટલે શિલાદ ઋષિને એવી ઈચ્છા હતી એટલે ઇન્દ્ર ભગવાન પાસે ગયા. તે ઇન્દ્ર ભગવાન પાસે આરાધના કરી કે મારે એવો પુત્ર જોઈએ છે કે એવો પુત્ર જે મૃત્યુથી રહિત હોય અને યોનિથી ન જન્મે. તે ઇન્દ્ર ભગવાન એમને રસ્તો બતાવ્યો. તે ઇન્દ્ર ભગવાનની ઇન્દ્રની ભલામણથી મહાદેવજીની એને આરાધના કરી. કોણે? શિલાદ ઋષિએ. તે આરાધને શિવજી ભગવાનની આરાધના ખૂબ કરી. આરાધના કરી કરીને શિલાદ ઋષિ રાફડો થઈ ગયા. મેં તો રાફડો જોયો છે, અમે ઋષિકેશ ગયા હતા. એ જંગલોની ઝાડોમાં એવા હોય છે રાફડા થયેલા, ઓલા એને આપણે દુખવાય નહીં, દુખે ને આપણે થોડો માટીના પડ જેવું હોય છે, પણ જો આપણે આમ તોડીએ ને તો પાપ પણ લાગતું હોય છે. તો શિવજી ભગવાનની આરાધના કરીને શિલાદ ઋષિ રાફડો થઈ ગયા હતા. રાફડો થઈ ગયા તપ કરીને. કેમ? એને ઈચ્છા હતી મૃત્યુ રહિત પુત્રની. શિવજી ભગવાન પ્રગટ થયા અને ભગવાન પ્રગટ થયા અને વરદાન આપ્યા અને વરદાન આપીને એમની ઈચ્છા દર્શાવી કે મારે ભગવાન એવી ઈચ્છા છે કે મૃત્યુ રહિત પુત્ર જોઈએ છે અને યોનિથી ન જન્મે એવું. તો ભગવાન કીધે તથાસ્તુ. એટલે ભગવાન શંકરે પોતે જ નંદી નામે પુત્ર થશે એમ કહ્યું. અને પછી નંદીનો જન્મ થયો. આવી રીતે એમનો ઇતિહાસ છે નંદીશ્વરનો. એ નંદીશ્વર વાહન કોનું હતું? શિવજી ભગવાનનું હતું. અને શરીરે બહુ પુષ્ટ હતા. પુષ્ટ એટલે કે ભગવાન શંકર આમ આજે જે આપણે જોઈએ છીએ ખડીખમ જાડા એવા નહીં, પુષ્ટ એટલે જેમનું શરીર પોષાયેલું છે, બળવાન છે, એને પુષ્ટ કહેવામાં આવે છે. એટલે તમે મહારાજને જો ખરા, મહારાજ કે અમને સ્વપ્નમાં શિવજી કેવા વર્ણન કરે છે કે શિવજી કેવા હતા એમ. અને શરીરે બહુ પુષ્ટ હતા અને 40 વર્ષની અવસ્થા હતી અને મોટી જબરી જટા હતી. ને શિવજી ભેળે પાર્વતી હતા. પાર્વતી શંકર ભગવાનના પત્ની. એ પાર્વતીને જગતની આદ્ય શક્તિ ક્રિયાશક્તિ રૂપે અભિવ્યક્ત કરવામાં આવે છે. અને એ પાર્વતીનો પ્રથમ જન્મ દક્ષ પ્રજાપતિ ને પ્રસૂતિના પુત્રી સતી રૂપે થયો હતો. અને બીજો જન્મ એમનો હિમાલય અને મેનાવતીના ઘરે થયો હતો. શિવજી તેમના પતિ હતા. તેઓ પર્વતના પુત્રી હોવાથી એમને પાર્વતી તરીકે ઓળખવામાં આવે છે. અને એમનો જ્યારે પ્રથમ જન્મ થયો હતો તે શરીરનો રંગ એમનો શ્યામ હતો. પૂર્વે પાર્વતી દેવીનો પૂર્વે એમનો શ્યામ રંગ હતો. શ્યામ રંગ હોવાથી એમને કાલી કહેવામાં આવે છે, અર્થાત જે કાળી માતાની પૂજન કરવામાં આવે છે એ કાલી. એમને પૂર્વે શ્યામ વર્ણ હોવાથી પાર્વતીજીને કાલી કહેવામાં આવતા. અને જ્યારે શિવલિંગની સામે એમને દીપ પ્રદાન કર્યું તો દીપ પ્રદાન કરવાથી એમાં જે શ્યામ વર્ણ હતો ને એ શ્યામ વર્ણ ગૌર વર્ણમાં ફેર થઈ ગયો. એટલે એમને ગૌરી પણ કહેવામાં આવે છે પાર્વતી દેવીને. કાર્તિકેય અને વિઘ્નદેવ એમના બે પુત્ર છે, આગળ પણ મેં જણાવ્યું. અને ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં 5 દેવ જે પૂજ્ય કીધા છે એમાં પાર્વતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એટલે શંકર અને પાર્વતી બે પતિ પત્ની હતા, એમના પુત્ર કાર્તિકેય અને વિઘ્નદેવ હતા. શિવજી વેળે પાર્વતી હતા તેણે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા. અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું, તો પણ મારે તો શિવજી ઉપર હેત ન જણાયું. કેમ જે હું એમ જાણું છું જે શિવ તો તમોગુણના દેવતા છે અને આપણે તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ. મહારાજ કે અમને સ્વપ્નમાં શિવજી ભગવાનનું સપનું આવ્યું તો શિવજી ભગવાનને અમારી પર ઘણું હેત જણાયું, પણ અમને શિવજી ઉપર હેત ન જણાયું. આ વતના મૃતમાં અને મહારાજે એમ કીધું કે શિવ તો તમગુણના દેવતા છે, અર્થાત આ જે શ્રીજી મહારાજનું કથન છે એ શિવજી પ્રત્યે નથી કહી. ઘણા બધા આનો મિનિંગ બીજો કરીને ભગવાન સ્વામિનારાયણને એવું સાબિત કરવા માગતા હોય છે કે શિવજી ભગવાનનું ખંડન કરવામાં આવ્યું છે, પરંતુ ખંડન મહારાજે નથી કરેલું. મહારાજ આ વચનામૃતમાં શિવજી પ્રત્યે નહીં પરંતુ તમો ગુણ પ્રત્યે અરુચિ દર્શાવે છે. કારણ કે જો મહારાજને શિવજી ભગવાનનું ખંડન જ કરવાનું હોય બરાબર, તો આગળ જતાં મહારાજ એવું પણ હમણાં કહે છે, આગળ આવે છે કે શિવજીને ત્યાગી અને અમે યોગી જાણીએ છીએ અને ભગવાનને શિવજી ભગવાન આદર આપે છે, તો આદર આપે તો ક્યારે ખંડન કરીએ કે ના કરી શકે ક્યારે? તો મારે તો શિવજી ઉપર શિવજીને ઘણું હેત જણાયું, તો પણ મારે તો શિવ ઉપર હેત ન જણાયું. કેમ જે હું એમ જાણું છું જે શિવ તો તમગુણના દેવતા છે અને આપણે તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ. તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં. મહારાજ કે મેં પહેલેથી કહી દીધું કે આમાં તમો ગુણ જે ગુણ છે, તમો તામસ જે ગુણ છે એની ઉપર મહારાજ અરુચિ દર્શાવે છે, નહીં કે ભગવાન શિવજી ઉપર. મહારાજ કે અમે તો શ્રી કૃષ્ણ નારાયણના ઉપાસક છીએ શાંત મૂર્તિ. એટલે મહારાજ કે એટલે આપણે એવું નથી માની લેવાનું કે આ કથનમાં શ્રીજીમાં આપણે તો કે આપણે શબ્દથી કે આપણે જે શ્રી કૃષ્ણ નારાયણના ઉપાસક છીએ એટલે આપણે તે શાંત. ઘણા બધા જે અમુક વતના રહસ્યો છે એના મિનિંગ કંઈક બીજા કરીને ભગવાનને ગૌણ કરી નાખતા હોય છે, પરંતુ વતમૃત મહારાજ કે જ્યાં સુધી પૂર્વાપર ના જોઈએ ત્યાં સુધી કોઈ વાતની બંધ બેસે નહીં. મહારાજ કે આપણે તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ. એટલે કે આ કથનમાં આપણે શબ્દ એટલે મહારાજ એમ કહે છે કે પોતાના આશ્રિત જે સંતો ભક્તોની સાથે પણ સમાવેશ કરેલો છે. એટલે આપણે તો મહારાજને અને મુક્તો સાથેની કેટલી આત્મીયતા છે અને આત્મીયતા સભર નમ્રતા સભર વાત કરેલી છે. વસ્તુ તો મહારાજ તો સ્વયં અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ નારાયણ છે અને સર્વ અવતારના અવતારી છે અને ગરડા મધ્યના 9માં, ગરડા મધ્યનું 13, અંત્યનું 38. તો ભગવાન સ્વયં સર્વોપરી છે, અવતારી છે, એમને બીજા કોઈની ઉપાસનાની જરૂર નથી, એ કોઈના ઉપાસક નથી. એટલે અહીં આપણે એ શબ્દનો તમે એવો અર્થ સમજો, આપણે એટલે તમે એવો અર્થ સમજવો. પછી મહારાજ કહે છે આપણે તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ, તે માટે રજોગુણી તમોગુણી, રજોગુણ એટલે કે જે રજોગુણ જેમાં પ્રધાનપણે વર્તતો હોય એ સ્વભાવ તરીકે, જે વ્યક્તિમાં સ્વાભાવિક રજોગુણ વર્તતો હોય એનામાં ગર્વ ખૂબ હોય, લોભ હોય, કામ હોય, પંચ વિષયમાં આસક્તિ, એ બધા જ એનામાં ગુણો હોય છે રજોગુણ વ્યક્તિમાં. તમોગુણ જે દેવ હોય છે કે જેમાં તમોગુણ પ્રધાન વર્તતો હોય, તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં. મહારાજ કહે છે
અમને જે રજોગુણ વ્યક્તિ હોય નથી ગમતો, તમોગુણ દેવ હોય અમને નથી ગમતા, રજોગુણ એવા અમને ગમતા જ નથી. બ્રહ્મા હા ભ્રષ્ટ જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો એના કીધું સૃષ્ટિના પ્રારંભમાં લલાટમાંથી શિવજી પ્રગટ થયા, તો બ્રહ્માની પણ એવી સ્થિતિ છે કે બ્રહ્મા સૃષ્ટિના પ્રારંભે વિરાટ પુરુષની નાભીમાંથી પ્રગટ થયા હતા. એમનું કાર્ય છે જગતનું સર્જન કરવું, અને એ રજોગુણ પ્રધાન દેવ છે, અને એ પણ ઈશ્વર છે, અને એમના પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી સામર્થ્ય પ્રાપ્ત થયેલું છે, તે યજ્ઞોના પ્રવર્તક છે. બ્રહ્માની મૂર્તિ ચતુર્મુખ હોય છે, તેમને ચાર માથા ચાર હાથ હોય છે. ભારતમાં બ્રહ્માજીના મંદિર ખૂબ ઓછા છે. એક છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અજમેર આગળ, એ અજમેર આગળ એક પુષ્કર સરોવર છે એ પાસે મંદિર છે, ત્યાં એક બ્રહ્માજીનું મંદિર છે. અને થાઈલેન્ડ દેશ છે ને, થાઈલેન્ડ દેશમાં દરેકની શેરીએ શેરીએ બ્રહ્માજીની મૂર્તિ હોય છે થાઈલેન્ડ દેશમાં. અને મ્યાનમાર દેશ કહેવાય છે ને, એ મ્યાનમાર દેશનું અસલ નામ શું હતું ખબર ભગત? બ્રહ્મદેશ હતું. એ બ્રહ્મદેશમાંથી પછી એને મ્યાનમાર દેશ થયો, એમનું નામ પહેલાં બ્રહ્મદેશ હતું. એ બ્રહ્માજી પરથી પડેલું હતું. ત્યાં તેમની યાત્રાનું સ્થળ છે. ઉપવેદ સહિત જે ચાર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા છે. શિવ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા ઇન્દ્રાદિક, જો બ્રહ્માની પણ મેં હિસ્ટ્રી કહી દીધી, શિવજીની પણ હિસ્ટ્રી કહી દીધી, ઇન્દ્રાદિક દેવતા ઇન્દ્ર એ જે બ્રહ્મદેવ છે, એ બ્રહ્મદેવના એક દિવસમાં ભગત 14 એક દિવસમાં બ્રહ્માજીના એક દિવસમાં 14 ઇન્દ્ર થઈ જાય છે. અર્થાત 30,85,71,428 વર્ષે ઇન્દ્ર બદલાય. બોલો, આટલા વર્ષે એક ઇન્દ્ર બદલાય. અને ઇન્દ્રને એ બધા ઇન્દ્રને જુદા જુદા નામ હોય છે. અત્યારે છે ને આપણે સાતમો ઇન્દ્ર રાજ્ય કરે છે. આમ એમનું પત્નીનું નામ શચી છે, અને જયંત અને જયંતી એમના બે પુત્ર અને પુત્રી છે. અને ઇન્દ્ર દેવતાઓનો મુખ્ય અને સ્વર્ગનો રાજા છે, અને એમની નગરી પોતાની અમરાપુરી છે. એ અમરાપુરીમાં ઇન્દ્ર રહે છે, અને એમના મહેલના બાગમાં પારિજાત અને કલ્પવૃક્ષ વગેરે રહેલા છે. કામધુધા ગાય છે. 8 માથાવાળો લીલા રંગનો ઉચ્ચશ્રેય નામનો ઘોડો છે. 7 સુંઢવાળો, કેટલી હવે વિચાર કરો, એક હાથીને આપણે એક આમ સુંઢ હોય છે તો ઇન્દ્ર દેવતા પાસે 7 સુંઢવાળો ઐરાવત હાથી છે. અને જ્યારે ઇન્દ્રદેવે જે ગૌતમ ઋષિ થઈ ગયા ને, એ ગૌતમ ઋષિના પત્ની જે અહલ્યા, એ અહલ્યા સાથે એમને દુર્વ્યવહાર કર્યો ત્યારે એને શરીર ઉપર 1000 ભગ થયા હતા. ભગ એટલે છિદ્ર થયા હતા. અને ઇન્દ્રદેવે 100 યજ્ઞ કર્યા હતા, તેથી એમને શતક્રતુ પણ કહેવામાં આવે છે. આ મેં બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિકની વાત કરી તો મહારાજ કે આટલા મોટા દેવ હતા છતાં પણ અમને એમની ઉપર ભાવ ના બેસો. ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં. હવે મહારાજ કહે છે, જો હવે આગળ સાંભળજો, અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વેર છે. મહારાજ કે બ્રહ્મા વિષ્ણુ અને બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક એના ઉપર અમને તો ભાવ બેસતો નથી, પરંતુ કાગળ જે મહારાજ કે એ તો બરાબર, પણ એની કરતાં તો વધારે તો ક્રોધ ઉપર અમને તો ભાવ બેસતો જ નથી. મહારાજ કે ક્રોધ ઉપર તો અમારે ઘણું વેર છે, ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં. તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે? જો પાછી મહારાજે અહીંયા શિવજી ભગવાનની વાત આવે છે. મારે શિવજી ભગવાનની પ્રસન્નતા કરી, અમે શિવજી ભગવાનને માનીએ છીએ કેમ? તો જે ભગવાન માનતા હોય તો વ્યક્તિનું ખંડન કેમ ન કરી શકે? કદાપી ના કરી શકે. એ શિવજી ભગવાનને અમે માને છે તેનું શું કારણ છે? તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છે. હવે શિવજી ભગવાનનું પૂરું થઈ ગયું. હવે મારે છે ક્રોધ કે લગારેક અમને ક્રોધ પણ ગમતો નથી. હવે ક્રોધ કેવો છે તમને ખબર છે ને?
ભયંકર માં ભયંકર હોય તો ક્રોધ. ક્રોધનું રૂપ મહારાજ વર્ણવે છે, હડકાયા કૂતરા જેવો છે. અંત્યમાં અંત્યના 27માં મહારાજ કે ક્રોધ શેના આધારે રહેલો છે, તો ક્રોધ છે ને ઈર્ષ્યા અને માનના આધારે રહેલો છે. વર્તાલના 20માં મહારાજ કે તમો ગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે, કામાત ક્રોધો બી જાય, તે ગીતાના બીજા અધ્યાયમાં. મધ્યના ક્રોધ થકી મોહ ઉત્પન્ન થાય છે, મધ્યના પહેલામાં કીધું મહારાજ કે ક્રોધ થકી મોહ ઉત્પન્ન થાય છે, એટલે ક્રોધાદ ભવતી સમોહ. પછી મહારાજ અંત્યના કે ક્રોધ કોને ના થાય ખબર, કે જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષ્યા આવે જ નહીં અંત્યના પહેલામાં. આમાં મહારાજ એવું કહે છે કે ક્રોધ અમને સેજે ગમતો નથી, એનું શું કારણ છે? તો ક્રોધ કેવો છે? તો કે મારા તો જેવું હડકાયું કૂતરું હોય છે, જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાની જે લાળ તે ઢોર, અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે દાચીઓ નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે દાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. મહારાજ કેટલું સરસ કહે છે કે ક્રોધ કેવો છે. પહેલાં તો આપણે ક્રોધને ઓળખવો જોઈએ. ક્રોધ આપણને આવી જાય છે, આપણે જો ક્રોધને ઓળખી રાખીએ ને વાલા ભક્તો, તો આપણે જ્યારે ક્રોધ આવતો હોય ને ત્યારે આપણે અટકી જઈએ. મહારાજ ક્રોધનું વર્ણન કરે છે કે ક્રોધ કેવો છે, હડકાયું કૂતરા જેવો છે. હડકાયું કૂતરો ખબર છે ને, કે જેને હડકાના દરથી પીડાતું કૂતરું. હડકવા એક પ્રકારનો કૂતરાને થતો વાયરલ રોગ છે, જેમાં કૂતરું ખૂબ અતિશય ભસે છે. જેને જુએ એ કૂતરો એને કરડવા દોડે છે, અને જ્યારે એને એ રોગ થઈ જાય છે ને તેના મોઢામાંથી લાળ ખૂબ પડે છે. અને થોડાક દિવસમાં એને જ્યારે હડકવાનો એને હડકવા દરથી એ કૂતરું પીડાતું હોય છે ને, જ્યારે એને મોઢામાંથી લાળ પડતી હોય થોડાક દિવસમાં એ કૂતરું મરી જાય છે. અને એ લાળ જેને અડે ને એને પણ એવા લક્ષણવાળો થઈ જાય છે. આ રોગ અત્યારે રેબિશ તરીકે પણ ઓળખાય છે. એટલે મહારાજ કહે કે એ હડકાય કૂતરા જેવો છે, કે જે એનો સંગ કરે ને એ પણ ક્રોધી થઈ જાય. તો જેવું હડકાય કૂતરું હોય તેવો છે, જેમ હડકાય કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાચ્યો નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચ્યો નાખીને સંતના માર્ગ થકી પડી જાય. મહારાજ કહે છે જેને ક્રોધરૂપી લાળ અડે, ચાલો આ વ્યક્તિમાં ક્રોધ નથી, પરંતુ એ વ્યક્તિને એના મિત્ર, ક્રોધી જે મિત્ર હોય એમનો જો સંગાત હોય, એમની સાથે જો મિત્રતા હોય, એમની સાથે હેતપ્રીત હોય, તો ક્રોધ નથી, તથાપિ એનો સંગ ધીરે ધીરે કરીને એ વ્યક્તિ પણ ક્રોધી અને ચીડિયાપણો પણ થઈ જતો હોય છે. એટલે મારે અહીં વિવેક દેખાડે છે કે આવો જે વ્યક્તિ હોય છે એનાથી દૂર રહેવું. કેમ? તો મહારાજ કહે છે સંતના માર્ગ થકી એ પડી જાય અને મોક્ષના માર્ગ થકી પડી જતો હોય છે. મહારાજ કહે અને વળી ક્રોધ કેવો છે, તો જેવો તો જેવા કસાય, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ, તે જેમ સર્વેને બિયોરાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે, તેમ ક્રોધ છે. આમ ક્રોધની ઉપમા આપે છે. ક્રોધ કોને? કસાય એટલે કે ખાટકી. કસાય એટલે ખાટકી. કસાય એટલે કે માણસ, ખાટકી માણસ કહેવામાં આવે છે ને, કે જે પશુને મારીને એનું માંસ ખાઈને જીવન ગુજારતો માણસ, જેને ખાટકી કહેવામાં આવે છે. ખાટકી એટલે કસાય. ભાવર, એ ભાવર એટલે એ નામની એક બિહામણી જાતિનો માણસ, એ રખડું એટલે શિકારી, એક પ્રકારનો શિકારી. ભાવર એટલે શિકારી કહેવામાં આવે છે. કે ક્રોધ કેવો છે, તો કસાય, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ, તે જેમ સર્વેને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે, તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ, તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે છે. કેમ છે? સાધુ તો શાંત હોય, પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ છે? એ ક્રોધનું નામ વિરૂપ છે, માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. કેટલું સરસ મહારાજ કીધું વાલા ભક્તો.
ક્રોધ કેવો છે કે પહેલાં તો ઉપમેયપી મહારાજે પહેલાં તો ક્રોધનું વર્ણન કર્યું કે અમને શિવજીએ દર્શન દીધા હતા, એ શાંત મૂર્તિ હતા. પછી મહારાજે કીધું એમની ઉપર ભાવ બેસે ને આગળ, કે એની કરતાં પણ અમને વધારે ક્રોધ ઉપર વેર છે. ક્રોધનું વર્ણન કર્યું, ક્રોધ કેવો હોય છે, કસાય આરબ ભાવ કે જેવી રીતે પ્રાણીઓ બધાને બિવરાવે છે આપણે જોઈએ છીએ. હા, અમે સિંહ આવ્યું હોય તો શું કરો તમે, એની સામે જાઓ? સિંહ આવ્યું હોય તમે એને સામે જવા ને, ક્યારે ભાગી જવું પડે ને? હાથી ગાંડો થયો હોય તો? અલા, એક માણસ ગાંડો મેન્ટાલિટી પ્રમાણે થઈ ગયો હોય છે છતાં પણ આપણે એનો સંગ નહીં કરી શકતા. તો જે ગાંડો હાથી થયો, પાગલ હાથી થયો હોય તેને આપણે ટકી શકવા નહીં ટકી શકવાના? તો એ જે પ્રાણી આ બીજાને બિવરાવે છે એ તો ક્રોધી વ્યક્તિ બીજાને બિવરાવતો હોય છે. વતમૃત મહારાજ કે ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણા છે, પણ યુધિષ્ઠિર જેવા સાધુ જેવા કેટલા? તો મહારાજ કે ક્રોધ જો સાધુમાં આવે તો અતિ ફૂંડો લાગે છે. ખૂબ સરસ ભજન ભક્તિ કરતા હોય એટલે એ સાધુમાં એટલે ભૂંડો લાગે. સાધુ એક ઉપર નથી, એટલે બધા આવી ગયા એમાં. સાધુ ભક્તો, મહારાજ ખાલી સંતો ઉપર નથી વાત કરતા. મારે પેલા આગળ કીધું છે, દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી, એટલે એ હરિભક્તોમાં હરિભક્તો પણ બેઠા હતા, સંતો પણ બેઠા હતા. એટલે એના કરામાં તો કહો કે સ્વામી આ તો સાધુને લગતી વાત છે, અમારે લગતી ક્યાં વાત છે? એટલે બધાને લગતી વાત છે ભૈયા, ઉપરથી લઈને આવ્યા છે કે તમને એક કોઈ વાત ના લાગુ પડે, સાધુને બધી વાત લાગુ પડે એવું નથી હોતું. મહારાજની વાત સર્વેને લાગુ પડતી હોય છે, બીજું મોટા સાધુની વાત સર્વેને લાગુ પડતી હોય છે. એ ક્યારે એક દેશી નથી હોતા, એ સર્વદેશી હોતા હોય છે. મહારાજ અને મોટા સાધુ સર્વદેશી હોતા હોય છે, એક દેશી ક્યારે નથી હોતા. એને એવું નથી હોતું કે હું આ સાધુને વાત કરું, હરિભક્તોની વાત ના કરું, આ હરિભક્તોની વાત કરું, આ સાધુની વાત ના કરું. હા, બરાબર છે કે સંતો હરિભક્તોના વર્ણાશ્રમનો ધર્મ નિયમ અલગ હોય છે, એ ધર્મ નિયમ અલગ હોય છે. પરંતુ જ્યારે સદગુણની વાત આવતી હોય છે, દોષને ટાળવાની વાત આવતી હોય છે, ત્યારે મહાપુરુષ અને ભગવાન એ તો એક સરખી વાત કરતા હોય છે. અને મહારાજ કહે કે એ સાધુમાં આવે તો અતિ ભૂંડો લાગે. કેમ છે? સાધુ તો શાંત હોય, ભગવાનના ભક્તો તો કેવા હોય? શાંત હોય. એમાં ક્રોધ આવે તો બીજા સાધુને ક્રૂર લાગે. હવે તમને ક્રોધ આવ્યો તો તમે બીજાને કેવા લાગતા હશો? બીજા દિવસે કે ના ના, એના પાસે જવા જેવું નથી, હમણાં પાવર ઉપર ચડી જશે. હા, એટલે મહારાજ કે તેમાં ક્રોધ આવે ત્યારે બીજા સાધુને બીજા ક્રૂર લાગે અને સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ? જે એ ક્રોધનું નામ વિરૂપ છે. જ્યારે એ ક્રોધ આવે ને ત્યારે આખો એનો ચહેરો ચેન્જ થઈ જાય, આખો ચહેરો લાલ પીતો, આખો લાલ ઘૂમ ઘૂમ થઈ જાય. અમુક તો ધોળા હોય ને એને તો ગાલ લાલ ને નાક લાલ લાલ થઈ જાય, આંખો પણ ફરી જાય એવું છે. મારે કે જેનામાં ક્રોધ આવે ને એનું આખું સ્વરૂપ બદલાઈ જાય. એકવાર વડતાલ ગામના ભાવસાર, વડતાલ ગામના ભાવસાર ભૂખણદાસના દીકરા મંછારામ, નામી જોરદાર છે, ભૂખણદાસના દીકરા મંછારામ અને તુલસીદાસ, એ મંછારામ અને તુલસીદાસ મહારાજની પૂજા કરવા ચંદન પુષ્પ વસ્ત્ર આભૂષણ આ બધી વસ્તુ સામગ્રી લઈને જયરામ બ્રહ્મચારી સાથે વડતાલમાં, જ્યાં મહારાજ બિરાજમાન હતા ત્યાં મહારાજ કથા વાર્તા કરતા હતા, તે મંછારામ અને તુલસીદાસ એ મહારાજની પૂજા કરવા માટે જયરામ બ્રહ્મચારીને લઈને સાથે આવ્યા વડતાલમાં. પણ મહારાજને અત્યારે સેવક હતા દામોદર, તો દામોદર જે હરિભક્તો મહારાજના દર્શન કરવા આવતા હોય અને મહારાજ માટે સામગ્રી લાવતા હોય, લાઈન 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 પ્રમાણે દામોદર જે મહારાજના સેવક હતા, એ દામોદરે લાઈન પ્રમાણે બધાને વારો મહારાજના દર્શન અને મહારાજની સામગ્રી આપવાનો વારો આવતો હતો. ત્યાં જયરામ બ્રહ્મચારીને સાથે લઈને મંછારામ ને તુલસીદાસ આવ્યા મહારાજની પૂજા કરવા માટે. ત્યારે દામોદરે અચાનક રોયકા, કેમ? દામોદરે રોયકાને કહ્યું કે જેનો થાળ હોય ને એમનો વારો હોય, પણ તમે વચ્ચે ના આવશો, ભગત તમે વચ્ચે ના આવશો, જેનો વારો હોય એ વારા પ્રમાણે થાળ અને પૂજા થતી જશે. તે દામોદરે એમને રોયકાને કહ્યું છે જેનો થાળ હોય એને પૂજા કરવાની આજ્ઞા છે પહેલેથી.
जेरम ब्रह्मचारी के अमारे पण महाराज ना थाळ ने अमारा अमारे पण महाराज ना थाळ छे ने अमारे महाराज नी पूजा करवी छे अने अमे खूब दूर थी आया छे छता पण दामोदर न मायना न मायना एटले जेरम ब्रह्मचारी ने तावो गुस्सो गुस्सो एटले बे जणा आथडी पड्या कोण कोण जेरम ब्रह्मचारी अने दामोदर ते बे जणा बाथोबाथ आव्या अने जेरम ब्रह्मचारी खूब हृष्टपुष्ट हशे खड़ीखम हशे एटले जयराम ब्रह्मचारीए दामोदर ने नीचे पाड़ी दीधा नीचे पाड़ी ने पाछा जयराम ब्रह्मचारी एनी पर बेही गया पाछी नीचे पाड़ी ने एनी पर बेही गया पछी नीचे पाड़ी ने बेही गया अने पछी मनसाराम तुलसीदास अने जयराम ब्रह्मचारी जईने महाराज नी पूजा करी महाराज ने पूजा करी पण महाराज ने तो खबर तो पड़ी जाए कंई के आटलू मोटू गतिंगड़ू थई गयू तो खबर विना खबर तो न पड़े एवं तो कंई थाय नहीं खबर तो पड़ी गई। अरे बीजा दिवसे जारे सभा थई त्यारे बीजा दिवसे महाराजे नित्यानंद स्वामी जो बंगलो हतो वडतालमां ए नित्यानंद स्वामीना बंगलामां महाराजे ब्रह्मचारी ने कीधुं के ब्रह्मचारी तमारो पाड़ोशी कोई कोळी के मुसलमान हशे केम के झगड़ानो झगड़ो थाय के संगे करीने जाने आ बधुं संगे करीने बहुधा जेटला कुलक्षणो अने सद्गुणो आवता होय छे ने एटले संगमां खूब संग बहु बळवान छे આગળ આવશે આજ વતમૃતમાં આવશે સંઘ કેવો કરો ના કરો સંઘનું ખૂબ પ્રાધાન્ય હોય છે એટલે મહારાજે સહેજે પૂછ્યું કારણ કે મહારાજને આગલા દિવસની ઘટના ખબર હતી કે જયરામ બ્રહ્મચારીએ દામોદરને ભક્તને પાડી દીધા નીચે પૂજા કરવા માટે એટલે મહારાજે બ્રહ્મચારીને કીધું કે તમારો પાડોશી કોળી કે મુસલમાન હશે કારણ કે બ્રાહ્મણમાં આટલો બધો ક્રોધ હોય નહીં એટલે બ્રહ્મચારીને લાગ્યું ખોટું જયરામ બ્રહ્મચારીને ખોટું લાગ્યું એટલે સભામાંથી ઊભા થઈને જતા રહ્યા રિસાઈ ગયા એટલે સભામાં દામોદર ભક્ત બેઠા હતા એટલે મહારાજે દામોદરને કીધું કે જયરામ બ્રહ્મચારી ખૂબ આકરા છે અને રિસાઈને ચાલી ગયા છે એટલે કુવે જઈને પડીને એમાં મરશે અને જો એ કૂવામાં પડશે અને એ આત્મહત્યા કરશે તો એ આત્મહત્યાનું પાપ તમને લાગશે મહારાજે કીધું કેવું કીધું કોને દામોદરને એવું કીધું જો જયરામ બ્રહ્મચારી રિસાઈને ચાલ્યા ગયા છે અને ખોટું લાગી ગયું છે મેં એમને એવું કીધું બ્રાહ્મણનો ક્યારેક ક્રોધ ના હોય એટલે એ રિસાઈને ચાલ્યા ગયા છે અને કૂવે પડીને મરશે જો એ કૂવે પડીને મરશે તો એને જે પાપ લાગશે એ તમને લાગશે એટલે દામોદર ભક્ત પણ અટવાય કરે શું સેવક એટલે પછી એ પાપ માથે ના આવે એમનાથી ડરીને દામોદર સેવક એ જયરામ બ્રહ્મચારી જ્યાં સૂતા હતા ધર્મશાળામાં એ ધર્મશાળામાં જઈને સૂતા હતા ત્યાં ગયા અને તેડી લાવ્યા અને બે બીજે એકબીજાની માફી માગી અને માફી માગીને બે જણા મહારાજ પાસે આવ્યા અને મહારાજે એકબીજાને દંડવત કરાવ્યા તો ક્રોધ વાપ્યો હતો અને પહેલી વાત કહું છું મહારાજ વખતે જે લીલાઓ ઘટનાઓ સર્જાણી હતી ને એ હર કોઈ ઘટના લીલા ચરિત્રો આપણા જીવના કલ્યાણને માટે હોય છે આપણે એમાંથી શીખવાનું હોય છે આપણે એવું ન માની લેવું કે એવા હતા પણ આપણે એમાંથી શીખવાનું હોય છે તો લગારે પણ અપમાન થયું તો ક્રોધ આવી ગયો અને સૈન્ય ચાલ્યા ગયા તો મહારાજ કહે છે જેને ક્રોધ હોય ને એ બીજાને ક્રૂર લાગે એની આકૃતિ ફરી જાય કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે છે આગળ શુકમુનિનો પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે કાલે લેશું ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાતજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ